નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર તો જો તમે એક નોકરીની તલાશમાં હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મારા ચેનલ પર હું જોબ રિલેટિવ માહિતી અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું મટિરિયલ અપલોડ કરતો રહું છું તો મિત્રો આજે એવી જે એક જોબ રિલેટિવ માહિતી લઈને આવ્યો છું તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પેટા આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી જગ્યાઓ છે તે ભરવા બાબતનું જે નોટિફિકેશન આવ્યું છે તેના વિશે તો સીએચ પહેલાં તો આપણે સીએચ સમજી લે તો સીએચ એટલે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સીએચ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેનું ફૂલ ફોર્મ થાય છે તેમની ભરતી આવેલી છે અને ટોટલ ભરતી છે સૌ ચૌદસો પ્લસ એટલે કે એક હજાર ચારસો પ્લસ ભરતી આવેલી છે તો મિત્રો હવે આપણે તેના વિશે ફૂલ માહિતી મેળવીએ તો અહીં આપણે લેટર જોઈએ તો જિલ્લા કક્ષાએ તલા તમામ આરોગ્ય કેન્દ્રની કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યાઓ ભરવા બાબતનો આ લેટર છે તો આપણે લેટર જોઈએ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ દર્શિત પત્રક એકથી મળેલ સૂચના અન્વયે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ટૂંક સમયમાં આવનાર હોય આચાર સંહિતા નિમણૂકમાં બાધારૂપ ન બને તે માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી પ્રક્રિયા આ સા સાથે સામેલ બોલી અને શરતો અનુસાર સંદર્ભ બેના પત્રને ધ્યાને લઈ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જે તે જિલ્લા ખાતે પીઆઈપીમાં મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ એક માસ એક માસ નિયમસ અનુસાર નીચે મુજબ જણાવ્યા અનુસાર સમયપત્રક મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવે છે તો મિત્રો આ ભરતી છે એ એક મહિનાની અંદર એક મહિનાની અંદર જે આ જગ્યાઓ છે જે ચૌદસો પ્લસ ખાલી જગ્યાઓ છે તે ભરવાની છે અને તે ખાલી એક મહિનામાં ભરવાની છે તો હવે આપણે ભરતીની પ્રક્રિયા છે તે આપણે જોઈ લઈએ તો તારીખ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈ સુધીમાં વર્તમાનપત્રમાં જાહેરાત આવશે તો મિત્રો આ પત્ર આ ભરતી છે તેની જાહેરાત આપણને ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈ સુધીમાં તમને સમાચાર પત્રકમાં એટલે કે વર્તમાનપત્રકમાં આપવામાં આવશે ત્યારબાદ તારીખ આઠ અને નવ ઓગસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઇન્ટરવ્યૂ મેરિટ જિલ્લા કક્ષાએ તૈયાર કરવું ત્યારબાદ આગળ છે તારીખ સત્તર અને અઢાર ઓગસ્ટ નિમણૂક પત્રો આપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી તો મિત્રો આ ભરતી છે તે સત્તરથી અઢાર ઓગસ્ટ સુધીમાં ભરતી કરી લેવાની છે તો મિત્રો જે પણ તમારા મિત્રો હોય તેમણે સીએચની જે પોસ્ટ છે તેને લાગુ પડતી તેમનું ક્વોલિફિકેશન હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ આ ભરતી વિશે જાણ થાય આગળ જોઈએ તો આયુષ્યમાન ભારત અંતર્ગત રાજ્યના દરેક જિલ્લાઓના પેટા આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સેવન બેઝિક આરોગ્ય સર્વિસ અને પાંચ એક્સપેન્ડેડ પેકેજિસ ઓફ સર્વિસના ભાગરૂપે કુલ બાર આરોગ્ય સર્વિસીસ તારીખ બાર ડિસેમ્બર યુનિવર્સિટી યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે બે હજાર બાવીસ સુધીમાં અચક અચૂક ઉપલબ્ધ રાખવાની રહેશે તો હવે આપણે આગળ જોઈએ તો બિડાણમાં આપતરના બિડાણમાં તેની શરતો અને બોલ્યો છે અને ત્યારબાદ બીજું છે તેમાં જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓનું વિગત દર્શાવતું પત્રક છે જેમાં જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે તે એ પત્રકમાં બતાવેલી છે તો આપણે હવે આ બે પત્રક આપણે જોઈએ કાર્યાલય આદત છે સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય આરોગ્ય સંભાળના ઉદ્દેશ્યથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે જ્યાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે સીએચઓ અથવા તો મિડ લેવલ હેલ્થ પ્રાઇવે પ્રોવાઈડર એટલે કે એમએલએચપી દ્વારા જાહેર આરોગ્યને લગતા કાર્યક્રમો દવાખાનામાં સારવાર આપવી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું સંચાલન અને નેતૃત્વ કરવામાં આવશે આપ એનેક્સર એ એકથી ચારસો સત્યાસી મુજબ ઉમેદવારોને જણાવેલ જગ્યાઓમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે અગિયાર માસના કરારબદ્ધ સેવા આપવા માટે નિમણૂક આદેશ આપવામાં આવે છે કે જે પણ સીએચઓની નિમણૂક થશે તેને અગિયાર મહિનાના કરાર ઉપર લેવામાં આવશે ત્યારબાદ આપણે તેની શરતો અને બોલીઓ જોઈ લઈએ તો પહેલાં તેમાં પહેલી શરત છે આ કરારબદ્ધ સેવા સેવાઓ નિયત માસ મહેતાણાથી અગિયાર માસના કરારના ધોરણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરવામાં આવે છે તો આ મિત્રો આ ભરતી છે તે અગિયાર માસના કરાર આધારિત છે કરાર સમય દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે માસિક નિયત મહેતાણું પચીસ હજારથી નેશનલ હેલ્થ મિશન શરતો ધ્યાને લઈ કરારબદ્ધ સેવાઓમાં આપવાની રહેશે એટલે કે તમારું પગાર ધોરણ છે મહેતાણું તે બેઝિક પચીસ હજાર રહેશે તેઓએ માસિક કામગીરી ધ્યાને લઈને લક્ષ્યાંક આધારિત વધુમાં વધુ દસ હજારની મર્યાદામાં રકમ પ્રોત્સાહિત રૂપે મળે મળશે જેનું મહેનતાણું ભાગ રહેશે નહીં એટલે એટલે કે તમારું પચીસ હજાર તમારું મહેનતાણું મળશે અને પ્લસ તમને દસ હજાર તમને ઇન્સેટિવ મળશે તો ટોટલ તમારો થશે બે પગ પાંત્રીસ હજાર પાંત્રીસ હજારથી વધુ થશે નહીં ત્યારબાદ બીજી શરત છે અન્ય લાભો નેશનલ હેલ્થ મિશન ગુજરાતના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે જે માટે બેજ પે તરીકે મૂળ મહેનતાણું પચીસ હજાર રહેશે ત્યારબાદ ત્રીજી શરત છે નિયત માસિક મહેનતાણા ઉપરાંત રાજ્ય સરકારશ્રીના કર્મચારી અથવા તો અધિકારીને મળતા કોઈપણ જાતના નાણાકીય કે વહીવટી લાભો મળવાપાત્ર રહેશે નહીં ત્યાર પછ ચોથી શરત છે કોમ્યુનિટી હેલ્થ હેલ્થ ઓફિસરનો જોબચાર્ટ મુજબ કામગીરી કરવાની રહેશે તો મિત્રો આ જોબ ચાર્ડ છે તે પણ આપણે જોવાના છે આ ઉપરાંત ઉપરી અધિકારી શ્રી દ્વારા સુપ્રત કરવામાં આવે તેવી તમામ ફરજો બજાવવાની રહેશે શરત નંબર પાંચ છે માસિક મહેનતાણાથી કરારબદ્ધ થયેલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે શ્રી દ્વારા નિયત કરાયેલ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો સોરી રાષ્ટ્રીય કાર્યક્રમો અંગેની તેમજ રાજ્ય સરકાર શ્રી હસ્તકના કાર્યક્રમો અંગેની કામગીરીથી માહિતગાર થવા માટે નિયત કરેલ તાલીમો સમયાંતરે લેવાની રહેશે એટલે કે જે પણ તમારી તાલીમો આવે તે તમારે ફરજિયાત તે લેવાની રહેશે ત્યારબાદ શરત નંબર છ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રાઇવેટ પ્રેક્ટિસ કે અન્ય પાર્ટ ટાઈમ જોબ કે ધંધો અભ્યાસ કરી શકશે નહીં તો જો તમે સીએચની કરારમાં જો તમે સીએચની પોસ્ટ ઉપર તમારી નિમણૂક થાય તો તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ ના કરી શકો અન્ય પાર્ટ ટાઈમ જોબ પણ ના કરી શકો અને ધંધો કે અભ્યાસ પણ કરી ના શકો ત્યારબાદ સાતમી શરત છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં શરત નંબર આઠ છે નેશનલ હેલ્થ મિશન ગુજરાતના પ્રવર્તમાન નિયમ અનુસાર રજાઓ મળવાપાત્ર રહેશે જે તો તમને જે જાહેર રજાઓ છે તે તમને મળવાપાત્ર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શરત નંબર નવ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપવામાં આપની જે મુખ્ય મથક પર કરારબદ્ધ કરેલ છે તેમ મુજબ મથક એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર ફરજિયાત સ્થાયી રીતે રહીને કામગીરી કરવાની રહેશે અન્ય કોઈ પણ સ્થળેથી આવવા આવજા કરી શકશે નહીં એટલે કે તમારું જે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય તે વેલને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તમારે ચોવીસ કલાક રહેવાનું રહેશે અને સક્ષમ અધિકારીની પરવાનગી વગર મુખ્ય છોડી શકાશે નહીં એટલે કે તમે તમારા જે અધિકારી હોય તેની પરવાનગી વગર એટલે કે રજા વગર તમે તમારું જે હેડક્વાર્ટર છે તે તમે છોડી શકશો નહીં ત્યારબાદ દસમી શરત છે ઉમેદવાર કરારના સમયગાળા દરમિયાન અધવચ્ચેથી છૂટા થવાના સંજોગોમાં તેણે પહેલાં એક માસની નોટિસ અથવા તો નોટિસના બદલામાં એક માસના ફિક્સ પગારની રકમ નોટિસ નિયમ મહેતાણું જમા કરાવીને જ કરારને અંત લાવી શકશે એટલે કે જો તમારે કરારને વચ્ચેથી મૂક તમારે છોડી દેવું હોય તો તમારે એક માસનો પગાર પગાર પરત આપવાનો રહેશે અથવા તો તમારે એક માસ પહેલાં તેને નોટિસ કરવાનું રહેશે શરત નંબર અગિયાર તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે કર્મનિષ્ઠા સત્યનિષ્ઠાથી ફરજ બજાવશે પ્રમાણિકતા ફરજ પ્રમાણિકતાથી ફરજ ફરજ બજાવશે અણછાજતું કે અશોભનીય વર્તન કરશે નહીં તો આ તેની શરતો છે ઉપરોક્ત બાબતે જો કોઈ પણ ક્ષતિ કે નિષ્કાળતા કે ગંભીર બેદરકારી માલુમ પડશે તો કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા સિવાય કોઈપણ સમયે એક તરફી કરાર સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવશે તો સીએચઓ દ્વારા નિષ્કાળજી કે ગંભીર બેદરકારી જણાય તો તમને કોઈપણ સંજોગોમાં તે છૂટા કરી શકે છે ત્યારબાદ બારમી શરત છે કોઈપણ ગંભીર ગેરવર્ણતર અથવા તો ફરજમાં ગંભીર પ્રકારની નિષ્ફળતા નિષ્કાળજી કે બેદરકારી અશિસ્ત અથવા તો નાણાકીય ગેરરીતિના કિસ્સામાં તેઓ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે તેઓ નોમ્સ મુજબ મુજબની લાયકા ધરાવતા નથી તેવું કરારના સમયગાળા દરમિયાન કોઈ કોઈપણ તબક્કે જણાશે કે તો કરાર એક તરફી સમાપ્ત કરવામાં આવશે ત્યારબાદ તેરમી શરત છે નેશનલ હેલ્થ મિશન તથા રાજ્ય સરકાર શ્રીની પ્રવર્તમાન તથા વહીવટી હિતના ભવિષ્ય અન્વયે કોઈ જરૂરી શરતો નક્કી કરવામાં આવે તો તે બંધન કરતા રહેશે પ્રશ્ન ત્યારબાદ શરત નંબર છે ચૌદ આ કરાર આધારિત સેવાઓ હોવાથી કરાર કરેલ ઉમેદવાર રાજ્ય સરકારની આરોગ્ય સેવામાં નિયમિત અથવા તો કાયમી મહેનતાણા ઉપર ગણાશે ગણવામાં ગણવાના રહેશે નહીં તેમજ ભવિષ્યમાં નિયમિત નિમણૂક મેળવવા અંગેનો કોઈ હક દાવો કરી શકશે નહીં ભવિષ્યમાં જો આ કાર્યક્રમ બંધ થાય તો કરાર આધારિત સેવાઓ જે તે સમયે સમાપ્ત થયેલી ગણવામાં આવશે શરત નંબર પંદર છે આ કરારબદ્ધ સેવાઓ સમયગાળા અગિયાર માસ સુધી અથવા તો બીજા આદર્શ કરવામાં આવે તે બેમાંથી જે વહેલું હોય તે સમય સમય પૂરતો જ રહેશે શરત નંબર સોળ છે કામગીરી વર્તુળ મૂલ્યાંકન અહેવાલ નિયમપત્રક મુજબ ભરવાના રહેશે શરત નંબર સત્તર છે તેઓએ કરારબદ્ધ સેવાઓ રાજ્યમાં આરોગ્ય વિભાગમાં કોઈ પણ સ્થળે લઈ જઈ શકાશે હાજર થવા બાદ અન્ય તરફ બદલ બદલવાની રજૂઆત કરી શકશે નહીં ત્યારબાદ શરત નંબર છે અઢાર કરારબ્દ સેવાઓ સ્થળ આ હુકમના મળ્યાની તારીખ દિવસ સાતમાં હાજર થવાનું રહેશે સમય મર્યાદામાં હાજર નહીં થાય તો આ સંજોગોમાં આદેશ આપોઆપ રદ થશે આ બાબત અથવા તો હુકમ કર્યા બાદ બે વર્ષની અંદર રાજીનામું આપે અથવા તો અધ્વે છોડીને ચાલ્યા જાય તો એચ કોર્સના પ્રવેશ દરમિયાન આપેલા બોન્ડમાં દર્શાવેલ રકમ એટલે કે સ્ટાઈપેન રાજ્ય સરકારને ભળવાપાત્ર રહેશે શરત નંબર ઓગણીસ તેઓએ ફરજના સ્થળે હાજર થવા કોઈ પ્રવાસ પત્તું મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ એકવીસમી શરત છે ઉમેદવારે પ્રથમ કરારબદ્ધ સેવાઓ વખતે હાજર થતાં પહેલાં ઉંમર શૈક્ષણિક લાયકાત જાતિ અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રની જે તે કચેરીમાં રૂબરૂ જઈને ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ જ કરાર સેવા હાજર થવાનું રહેશે સંબંધિત કચેરીના વડાએ પણ ઉમેદવારને હાજર કરતાં પહેલાં ઉપરોક્ત પ્રમાણપત્રો ચકાસણી કરવાની રહેશે શરત નંબર એકવીસ છે આ જગ્યાઓ ઉપર ઉપરોક્ત કરારબદ્ધ સેવાઓ મેળવવા મેળવતા પહેલાં આયુર્વેદ તબીબે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન અંતર્ગત મેડિકલ પ્રોટિક્સ પ્રિટિશનર્સ એક્ટ ઓગણીસો ત્રેસઠ ગુજરાત છ ઓફ ઓગણીસો ચોસઠ હેઠળ નોંધણી કરાયેલ હોવી જોઈએ અને બીએસસી નર્સિંગ અને જી એન એમ ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી કરાયેલી હોવી જોઈએ જે જેનું વખતો વખત રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવાનું રહેશે મિત્રો શરત નંબર બાવીસ છે ઉમેદવાર કરારબદ્ધ સેવાઓ સ્થળમાં હાજર થયા થવા માટે અથવા તો ફેરફાર કરવા માટે રાજકીય વગ કે દબાણનો ઉપયોગ કરી શકશે નહીં ત્યારબાદ શરત નંબર ત્રેવીસ છે કરાર સમય દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે હાજર થયા બાદ તેઓએ આયુષ તબીબ અથવા તો સ્ટાફ નર્સ અથવા તો નર્સિંગ ટ્રેનર તરીકે બદલી થઈ શકશે નહીં ત્યારબાદ શરત નંબર ચોવીસ છે ભારત સરકારશ્રી દ્વારા તૈયાર કરેલ કોમ્યુનિટી પ્રાઇમરી હેલ્થ કેરની ઓપરેશનલ ગાઈડલાઈન દર્શાવ્યા મુજબ દર્શાવેલ મુજબ તેઓએ કામગીરી કરવાની રહેશે તો એ ગાઈડલાઇન આપણે નીચે આપણે જોવાના છે શરત નંબર પચીસ કરારબદ્ધ કર્મચારીની સેવાઓમાં અંતર્ગત કોઈ વહીવટી પ્રશ્ન કે વહીવટી કારણ ઉપસ્થિત થાય તો તેની પરિસ્થિતિમાં કોઈ પણ જાતનું કારણ દર્શાવ્યા સિવાય એક માસની નોટિસથી તેઓને કરાર આધારિત સેવાઓનો અંત અંત વડી કચેરી દ્વારા લાવી શકા છે ત્યારબાદ છવ્વીસ નંબરની શરત છે ઉપરોક્ત શરત અને બોલીઓમાં કોઈ પણ પ્રકારનો ભંગ થવાનું માલુમ પડશે તો એક તરફી સેવાકીય કરાર સમાપ્ત કરવામાં આવશે તો મિત્રો શરત નંબર સત્યાવીસ છે ઉપરોક્ત બોલીઓને શરતો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને સ્વીકારી છે એ અંગેનું સોના સ્ટેમમાં પેપર પર કરારનું દરેક કરાર સમયે રજૂ કરવાનું રહેશે તો મિત્રો આ હતી સત્યાવીસ શરતો છે જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને તે નિભાવવાની રહેશે ત્યારબાદ હવે આપણે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરફથી બજાવવાની થતી ફરજો વિશે આપણે જોઈ લઈએ તો તેમાં પહેલી ફરજ છે ફરજના વિસ્તારમાં આવેલ તમામ પરિવારની માહિતી સૂચિબદ્ધ અને આંકડાકીય માહિતી આંકડાકીય સ્વરૂપ એટલે કે ડિજિટલ ફોર્મેટ કે પેપર સ્વરૂપે નિભાવવાની રહેશે ત્યારબાદ બીજું નંબરની ફરજ છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંતર્ગત આપવામાં આવતી તમામ અપેક્ષિત સેવાઓ આરોગ્યની માર્ગદર્શિકા મુજબ પૂરી પાડવા તે નિશ્ચિત સુનિશ્ચિત કરવાનું રહેશે ત્યારબાદ ત્રીજા નંબરની ફરજ છે તબીબ સારવારની જોગવાઈ મુજબ તબીબ અધિકારી અથવા તો નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલ આવતા નિદાનને સારવાર યોજનાના આધારે લાંબા સમયની સારવાર બીમારીઓ માટે સારવાર શરૂ કરવાની રહેશે તથા તબીબ અધિકારીના આદેશ મુજબ દવાનું વિતરણ કરવાનું રહેશે ચાર નંબરની ફરજ છે ઉપરોક્ત સંકલન માટે હેલ્થ જેવી પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે તદઉપરાંત કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે શેડ્યુલ કેની આઇટમ ત્રેવીસમાં કરેલ જોગવાઈ મુજબ દવાઓનું વિતરણ કરી શકશે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખી લખવાનું રહેશે નહીં એટલે કે કોઈ પણ પ્રાઇવેટ દવા છે તે લખી શકશે નહીં ત્યાં ફરજ નંબર પાંચ છે બિનસંચારિક રોગની લાંબા ગાળીની બીમારી માટે સ્કીનિંગ શંકાસ્પદ કેસને રિફર કરવા નિદાન થયા બાદ એસટીજીએસ અથવા તો તબીબ અધિકારીઓ અથવા તો નિષ્ણાતો દ્વારા બતાવવામાં આવતા ટ્રીટમેન્ટ પ્લાન્ટના આધારે સારવાર શરૂ કરવી એક ટીમ તરીકે પ્રાથમિક અને દ્વિતીય તબક્કે કાળજી લેવાના પ્રયત્નો માટે જરૂરી સલાહ અને સૂચન સાથે સારવાર લે અને નિયમિત ફોલોઅપ કરાવે તેની ખાતરી કરવી આવી ગંભીર બીમારીઓમાં બિન સંચારિક રોગો અને સંચારિક રોગો જેવા કે ક્ષય રોગ રક્તપિત અને એચઆઈવી જેવા રોગ સામેલ હશે તો જે એચઆઈવી રક્તપિત અથવા તો ટીબી રોગ હોય તેમની દવાઓ જે તે સીએચ હોય તે વિતરણ કરવાની રહેશે અથવા તો તેમની પાસે રાખવાની રહેશે અને તેમને જે તે દર્દીને દર્દીને પીવડાવવાની રહેશે ફરજ નંબર છ રોગચાળાની પરિસ્થિતિઓમાં સ્થાનિક કક્ષાએ માર્ગદર્શન આપવું અને રોગચાળા નિયંત્રણ માટે તબીબ ટીમ અથવા તો સંયુક્ત તપાસ ટીમનો સહયોગ આપવાનો રહેશે ફરજ નંબર સાત છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સ્ટાફની કામગીરીનું મોનિટરિંગ અને સુપરવાઇઝન કરવાની કામગીરી કરવાની રહેશે તેમજ માર્ગદર્શક અને સહાય સહાયક પૂરી પાડવાની રહેશે વધુ વધુમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વ્યવહારિક કામો જેવા કે ઇન્વેટરમેન્ટ અનટાઇટ ભંડારનું સંચાલન દવાઓનું નિયંત્રણ ઇન્ટેડ સહિત એન્ડેડ સહિતની કામગીરી કરવાની રહેશે એટલે કે જેમને હેલ્થ એન્ડ વેલનેસનો જે સ્ટાફ હોય જેમ કે એમપી ડબલ્યુ આશા વર્કર જેનું મોનિટરિંગ કરવાનું રહેશે અને સુપરવિઝન કરવાનું રહેશે જે તે સીએચને ત્યારબાદ ફરજ નંબર સાત છે આ સોરી ફરજ નંબર આઠ છે ટેકોપ્લસ એપ્લિકેશનમાં ફેમિલી હેલ્થ સર્વે ડેટા નિયમિત અપડેટ થાય તેમજ આરસીએચ મોડ્યુલમાં રિયલ ટાઈમ એન્ટ્રી થાય તેનું નિરીક્ષણ અને સંચાલન કરી ડેટા યોગ્ય સમયસર આગલા સ્તર સુધી પહોંચાડ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું રહેશે હેલ્થ એન્ડ વેલનેસ વેલનેસ સેન્ટરના ડેટા દ્વારા માહિતીનો ઉપયોગ કરી મૃત્યુદરનું મુખ્ય કારણ સમજવા અને જોખમી સમુદાયો ઉપર વિશેષ ધ્યાન આપી સ્થાનિક સ્તરે લાક્ષ પૂરા કરવા માટે આયોજન કરવાનું રહેશે ત્યારબાદ શરત નંબર નવ છે તો મિત્રો આ શરતો છે તે તમે પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી એવા ફરજો છે તે તમે વાંચી શકો છો તો આ પીડીએફ હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી ડાઉનલોડ કરીને આ પીડીએફ વાંચી શકો છો તો મિત્રો હવે આપણે જિલ્લાવાઈઝ સીએચની કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો અમદાવાદ જિલ્લામાં ટોટલ તેર જગ્યાઓ ખાલી છે અમરેલી જિલ્લામાં ત્યાંસી જગ્યાઓ ખાલી છે આણંદ જિલ્લામાં એકતાલીસ જગ્યાઓ ખાલી છે અરવલ્લી જિલ્લામાં ત્રેપન બનાસકાંઠામાં એકસો બ્યાસી ભરૂચમાં એકત્રીસ ભા ભાવનગરમાં એક્યાસી બોટાદમાં સાત છોટાઉદેપુર પિસ્તાલીસ દાહોદ પંચાણું ત્યારબાદ દેવભૂમિ દ્વારકા તો તેમાં સાડત્રીસ ગાંધીનગર ગાંધીનગરમાં એકતાલીસ ગીર સોમનાથ તો ગીર સોમનાથ સોમનાથમાં સાડત્રીસ જામનગર તો જામનગરમાં છે ત્રીસ જુનાગઢ જુનાગઢમાં છત્રીસ કચ્છ તો કચ્છમાં મિત્રો એક જગ્યા ખાલી નથી તેથી કચ્છના જે સીએચ અથવા તો જેમને સીએચ માટેનું જે વાળા વિદ્યાર્થી છે તે આજુબાજુના જિલ્લામાં જ્યાં ત્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં તે અરજી કરી શકે છે ત્યારબાદ ખેડા તો ખેડા જિલ્લામાં બેતાલીસ મહેસાણા મહેસાણામાં પણ બેતાલીસ મહીસાગર મહીસાગર તો મહીસાગરમાં છે સિત્તેર ત્યારબાદ મોરબી મોરબીમાં ચોત્રીસ જગ્યાઓ છે ત્યારબાદ નર્મદા તો નર્મદા જિલ્લામાં પણ ઝીરો છે એટલે તે પણ આજુબાજુના જિલ્લામાં તેનું એપ્લિકેશન કરી શકે છે ત્યારબાદ નવસારી નવસારીમાં અડતાલીસ જગ્યાઓ છે પંચમહાલ પંચમહાલમાં પચાસ જગ્યાઓ છે પાટણ તો પાટણમાં છાસઠ જગ્યાઓ છે પોરબંદર પોરબંદરમાં ટોટલ સુડતાલીસ જગ્યાઓ છે જે ખાલી છે સીએચો માટે રાજકોટ તો રાજકોટમાં પણ ચાલીસ જગ્યાઓ છે ત્યારબાદ સાબરકાંઠા તો સાબરકાંઠામાં એક જગ્યાઓ ખાલી છે જેથી જે પણ સીએચ અથવા તો નર્સિંગ સ્ટાફ જેમને સીએચ માટેની જે ક્વોલિફિકેશન છે તે તેમના પાસે હોય તે સાબરકાંઠા જિલ્લાના હોય અને તે આજુબાજુના જિલ્લાઓમાં તે અરજી કરી શકે છે ત્યારબાદ સુરત જિલ્લામાં તો સુરત જિલ્લામાં ચોવીસ સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાંશી તાપીમાં તેત્રીસ ડાંગમાં ઝીરો જગ્યાઓ છે ત્યારબાદ વડોદરામાં પિસ્તાલીસ અને વલસાડમાં ઝીરો તો મિત્રો ટોટલ આપણે સીએચની જગ્યા છે તે ચૌદસો ને સાડત્રીસ જેવી જ ખાલી છે જે ટૂંક સમયમાં ભરવાની છે તો જે મિત્રોને નર્સિંગ અથવા તો આપણે આગળ તેની સીએચો માટેની જે લાયકાતો છે તે આપણે છે જે પણ તે લાયકાત ધરાવતા હોય તે અરજી કરવા માટે રેડી થઈ જાય તો હવે આપણે સીએચ માટેનું ક્વોલિફિકેશન અને તેનું મહેતાણું અને પગાર આપણે જોઈ લઈએ તો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં તો મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત માટેના ઉદાહરણ તરીકે આપણે અમરેલી જિલ્લાનું ખાલી એક્ઝામ્પલ લીધું છે તેનો જે લેટર હતો તે તો તે અમરેલી જિલ્લા પૂરતું લાગુ નથી આ પૂરા સ્ટેટનું એટલે કે ગુજરાત રાજ્યમાં જેટલી પણ ભરતી છે જે ચૌદસો પ્લસની ભરતી છે તેમાં બધે લાગુ પડે છે આ તો ખાલી ઉદાહરણ તરીકે આપણે શૈક્ષણિક લાયકાત જોવા માટે આપણે આ જાહેરાતનો ઉપયોગ કર્યો છે તો એ આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ લે તો એમાં પહેલું છે બીએચએમએસ એચ અથવા તો બીએસસી નર્સિંગ સાથે એસઆઈએચ એફ ડબલ્યુ વડોદરા દ્વારા બ્રાન્ટેડ બોન્ડેડ સરકાર માન્ય સંસ્થાઓમાં સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ કરેલો હોવા જોઈએ આ ઉમેદવાર ભરતીમાં પ્રાથમિકતા આવે છે જેમણે બ્રિજ કોર્સ કરેલો હોય તેમને આ ભરતી માટે પ્રાથમિકતા આપવાની છે ત્યારબાદ બીજું છે સીસીસી સી સી એચનો કોર્સ એટલે બી બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝ બીએસસી નર્સિંગ કોર્સમાં જુલાઈ બે હજાર બાવીસ બે હજાર વીસથી સામેલ કરેલું હોય તેવી સંસ્થાઓ ખાતે જુલાઈ બે હજાર વીસ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બીએસસી નર્સિંગ ઉમેદવાર અરજી કરી શકાશે કે જેમણે બીએસસી નર્સિંગ કરી હોય જુલાઈ બે હજાર બાવીસ કે ત્યારબાદ તે પણ આ પોસ્ટ માટે અરજી કરી શકશે ત્યારબાદ તેમનો ફિક્સ પગાર જોઈએ તો તેમનો ફિક્સ પગાર છે પચીસ હજાર અને ત્યારબાદ તેમને દસ હજાર છે તે તેમનું ઇન્સેન્ટીવ મળે છે તો તેને ટોટલ પાંત્રીસ હજાર જેવું સેલરી થઈ જાય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત